ભરૂચ સ્ટેશન રોડ પર આવેલ શાલીમાર આઇનોક્સ મલ્ટીપ્લેક્સમાં લિફ્ટ ખોટકાતા બે બાળકો ફસાયા હતા, જેઓને ફાયર વિભાગે એક કલાકનું રેસ્ક્યુ ઓપરેશન કરી હેમખેમ બહાર કાઢ્યા હતા. ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ શાલીમાર આઇનોક્સ મલ્ટીપ્લેક્સમાં ગતરાત્રિના મોદી પરિવારના બે બાળકો શ્રેયાંશી અને ઓમ ફિલ્મ નિહાળવા ગયા હતા. તેઓ ફિલ્મ નિહાળી લિફ્ટમાં બેઝમેન્ટ પર આવી રહ્યા હતા. એ દરમિયાન પાવર કટના કારણે લિફ્ટ પ્રથમ અને બીજા માળે બંધ થઈ ગઈ હતી અને બંને બાળકો અંદર ફસાઈ ગયા હતા. બાળકોએ તેમના મોબાઈલ પરથી માતાને ફોન કરી આ બાબતે જાણ કરતા પરિવાર લિફ્ટ પાસે દોડી આવ્યું હતું. મોલમાં હાજર લોકો અને કર્મચારીઓએ બાળકોને બહાર કાઢવાની કોશિશ કરી હતી, જોકે તેઓને સફળતા ન મળતા આખરે ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓએ આવી એક કલાકની જહેમત બાદ બંને બાળકોને હેમખેમ બહાર કાઢ્યા હતા. અત્રે મહત્વપૂર્ણ છે કે ઘટનાનું કવરેજ કરવા પહોંચેલા મીડિયાકર્મીઓ સાથે મલ્ટીપ્લેક્સના કર્મચારીઓએ અસભ્ય વર્તન કર્યું હતું અને ઘટનાનું કવરેજ કરતા રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો. અમે લોકો પિક્ચર જોઈને બહાર નીકળ્યા તો અમે લોકો લિફ્ટમાં આવ્યા તો લિફ્ટમાં ખાલી થોડુંક જ નીચે ગયું અને લિફ્ટ એકદમ બંધ થઈ ગઈ. લાઇટ નહીં, અંદર પંખો નહીં, કશું જ નહીં. એ લોકોને અમે કારણ બોલ્યા કરતા હતા, જોર જોરથી બોલતા હતા, રડતા હતા. એ લોકો ખાલી એક જ વસ્તુ કયા કરતા હતા, બે મિનિટ ઉભારો થાય છે, બે મિનિટ ઉભારો, બે મિનિટ કહીને એ લોકોએ અડધો કલાક કર્યું. પૌલોમી મોદી. શું થયેલું આજે, શું બનાવ્યું? મારા કિડ્સ મૂવી જોવા માટે આવેલા હતા અને મૂવી ખતમ થયું. એ લોકો રિટર્ન મને કોલ પણ કર્યો કે મૂવી ખતમ થઈ ગયું છે, મમ્મા તમે લેવા આવો. હું લેવા માટે આવવા નીકળી જતી અને ઇન બિટવીન એ લોકોનો ફોન આવ્યો કે અમે લોકો લિફ્ટમાં ફસાઈ ગયા છે. અને લિફ્ટ એવી ખરાબ રીતના ફસાઈ હતી કે બે ફ્લોરની વચ્ચે, મતલબ વોલની સામે, એટલે હવાને પણ કોઈ પાસ થાય એવું હતું નહીં અને એ લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હતી. 10 ને 10 કોલ આવે અમારી પર કે લિફ્ટની અંદર બે છોકરાઓ ફસાઈ ગયા, લાઇટ જવાથી લિફ્ટ બંધ થઈ ગઈ. અમે ઘટના સ્થળ આવી, ઉપર નીચેના દરવાજા ખોલીને જોયું, લિફ્ટ નીચે નહીં ઉઠાઈ રીતે છે. પછી અમે લિફ્ટના દરવાજા બંધ કર્યા, બંધ કરીને પછી લાઇટ આવવાથી લિફ્ટના દરવાજા પાછા લિફ્ટ નીચે ઉઠાઈ રહી અને છોકરાઓને સારી રીતે અમે બહાર કાઢેલા છે.